नमस्कार टीवी9 समाचार साथे हूं छु शिवानी। पाटीदार समाजना युवानोना संगठन सरदार पटेल सेवा दळमां भागला पड्या छे। एसपीजीना राष्ट्रीय प्रमुख लालजी पटेले अगाउना होद्देदारोनी रद्द करेली निमणूकना निर्णय सामे बळवो थयो छे। एसपीजी होद्देदारोए लालजी पटेलना निर्णयना विरोधमां एक नवी समिति बनावी छे। आ पूर्वे होद्देदारोए बळवो करीने गईकाले कारोबारीनी बैठक बोलावी हती, जे बाद नवा होद्देदारोनी वरणी करवामां आवी छे। आ साथे अश्विन पटेल ने अध्यक्ष अने गौरांग पटेल ने उपाध्यक्ष बनावामां आव्या छे, तो पूर्विन पटेल ने प्रवक्ता अने महामंत्री पदे निमणूक अपाई छे। तो एसपीजी ना राष्ट्रीय प्रमुख लालजी पटेले अटकावेली निमणूकोने लईने विवाद, लालजी पटेलना निर्णयना विरोधमां ज नवी समिति बनावाई छे, त्यारे અંદરનો જે જૂથવાદ છે તે પણ ક્યાંક સામે આવી રહ્યો છે। અગાઉ લાલજી પટેલે તમામ જિલ્લા અને ઝોનના પ્રમુખોના હોદ્દા રદ કર્યા હતા અને તેને લઈને જ હવે પૂર્વ હોદ્દેદારોએ બળવો કર્યો છે। ત્યારે એસપીજીના રાષ્ટ્રીય પ્રમુખ લાલજી પટેલ પોતે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। લાલજીભાઈ, કયા પ્રકારનો આ વિવાદ છે, શું વિરોધ છે તમારો? વિવાદ કોઈ નથી, છેલ્લા અમારા ઉપાધ્યક્ષજી ગૌરાંગભાઈએ છેલ્લા 4 મહિના પહેલા એમને હોદ્દાઓને કેન્સલ કરવાની જાહેરાત કરી। એ જાહેરાત કર્યા પછી એ લોકોનું એ મારા પર તરફ બહુ પ્રેશર હતું કે ભાઈ 3-4 જણના તમે હોદ્દા આપો, એટલે અમે જે રીતે અમારી કારોબારી આખા ગુજરાતની કારોબારી નક્કી કરી હતું કે ભાઈ જે લોકો કામ કરો પોતાના હોદ્દા પ્રમાણે અને પાટીદાર સમાજની સેવા કરે, સંગઠન મજબૂત બનાવો, એવા લોકોનો જ હોદ્દા આપવા। પણ એ લોકોએ કામ નહોતું કર્યું, એટલે મેં એ રીતે હોદ્દા આલવાની બધાને સર્વાનુમતિ ના જ પાડી હતી। એટલે એ લોકો પ્રેશર કરીને મેં એમની રીતે એમના જે એસપીજીના 80% લોકો એ સભ્યો ના હોય એવા લોકો કાલે મીટિંગ કરી અને ખોટો એસપીજીનો જૂનો લેટર પેડ વાપરી અને ખોટો સહી સિક્કા કરી અને આજે 4-5 જણને એમને હોદ્દા આપી દીધા। લાલજીભાઈ, પણ એસપીજીના ખૂબ જ મહત્વપૂર્ણ હોદ્દા પર તમે છો, ક્યાંક તમારી સામે જ વિરોધ થશે તો સંગઠન નબળું પડશે, ક્યાંક એ એસપીજી સામે પણ મોટો ખતરો? ના ના બેન, એવું નથી, કારણ કે જે એસપીજી ના ઓફિશિયલ જે લોકો સભ્યો બનેલા છે એમના વાદ વિવાદ હોદ્દામાં કોઈ રસ જ નથી। એ લોકોને તો ફક્ત પાટીદાર સમાજની જે રીતે અમે સેવા કરી રહ્યા છીએ, આર્થિક રીતે મદદ કરવાની, સામાજિક રીતે મદદ કરવાની, એવા લોકોને તો હોદ્દા લેવા અથવા કઈ કરવું એમાં કોઈ રસ નથી। પણ થોડા લોકોને હોદ્દા માટેની જે ચર્ચા છેલ્લા 3-4 મહિનાથી ચાલી રહી હતી, એટલે એ લોકોએ જાહેર કરીને ખોટી રીતે મીટિંગ કરી અને ખોટો લેટર પેડ વાપરીને હોદ્દા જાહેર કરેલા છે, એટલે મેમ્બરો અને બીજાને કઈ લેવા દેવા નથી। બીજું, મારે મીડિયામાં આવી અને સમાજ અને યુવાનોને કઈક મોરલ તૂટી જાય એવું કોઈ કામ કરવું નતું, એટલે હું મીડિયા અને ઓફિશિયલ રીતે એમના ગેરકાયદેસર રીતે જે લેટર પેડ વાપરે એના વિરુદ્ધમાં કાર્યવાહી મારે કરવી નહોતી, કારણ કે એનાથી મોરલ સમાજનું યુવાનોનું તૂટી જાય। પણ હવે સામેથી જ આ લોકોએ વિવાદ ઉભો કર્યો છે, જે લોકો એસપીજી ના 80-90% મેમ્બર પણ નતા એવા લોકોએ મીટિંગ કરી। લાલજીભાઈ, પાસમાંથી તમે અલગ થયા, એસપીજી ની રચના કરી અને હવે એસપીજી ના અસ્તિત્વ સામે પણ એક સવાલ છે, કારણ કે જે પ્રવૃત્તિ, જે સક્રિયતા પહેલા દેખાતી હતી પાટીદાર અનામત આંદોલન વખતની લાલજી પટેલની, તે સક્રિયતા સામે પણ અત્યારે એ પાટીદારો જ સવાલ ઉઠાવી રહ્યા છે કે હવે શું? ના ના, તમે જોઈ શકો મારું આઈડી, મારું જે ફેસબુક પેજ છે અને જે મીડિયાની અંદર પણ જોયું, હમણાં જ પણ અમે સૌરાષ્ટ્રનો પ્રવાસ કરીને આવ્યા અને સભા કરીને આવ્યા, એટલે જ્યારથી પણ છેલ્લા 6 વર્ષથી અનામત આંદોલન ચાલુ કર્યું ત્યારથી તમે પણ મીડિયામાં જોઈ શકો, બહુ સક્રિય રહી અને પાટીદાર સમાજને અનામતનો લાભ મળે અને સમાજને વધુ વધુ ફાયદો થાય માટેના મેં તો પ્રયત્ન અમારી આખી ટીમે કરેલા જ છે, એટલે સક્રિયતાની વાત તો ખોટી પડે, કારણ કે કામ સમાજનું કરવા છે, મારે રાજકીય કોઈ લાભ લેવાનો નથી। પણ સમાજની વાત આવે ને સમાજના વિરુદ્ધમાં અને લોકો રાજકીય લાભ લેવા માટે ગમે તેમ કરે તો એ હું સાખી ના લઉં, કારણ કે અમારું લાલજીભાઈ એસપીજીના ઉપાધ્યક્ષ ગૌરાંગભાઈ જોડાઈ ગયા છે। ગૌરાંગભાઈ, શું વિવાદ છે, શું વિરોધ છે આપનો? વિવાદ કશું જ નથી, વિરોધ કશું જ નથી। અત્યારે હાલ આપણે ગુજરાત પ્રદેશની બોડી જાહેરાત કરી છે, અને જે કારોબારી વાણી જે પૂર્વ હોદ્દેદારો ને બધા સાથે મળીને નિર્ણય કર્યો છે અને એની જાહેરાત કરી છે। અચ્છા ગૌરાંગભાઈ, અમારી સાથે ફોન લાઈન પર લાલજીભાઈ પણ જોડાયેલા છે, તમારી શું રજૂઆત છે? રજૂઆત એક જ હતી કે કારોબારી મળે, કારોબારીના નિર્ણયો જે લેવાય એ બધા સર્વ માન્ય રાખવા, જે અવારનવાર કારોબારી મળી નથી। ઓકે લાલજીભાઈ,
સર્વમાન્ય રાખવા જે પણ નિર્ણયો લેવાય એ ક્યાં ગૌરાંગ ભાઈની એને લઈને નારાજગી છે. હા, મારી પણ એ જ છે વાત કે ભાઈ સર્વનો મતે જ લેવો જોઈએ નિર્ણય. પણ ગઈકાલે લોકો મારા ઉપર પ્રેશર કરતા હતા, છેલ્લા 3-4 મહિનાથી પ્રેશર કરતા હતા કે 3-4 જણને ઓછા આપવા જોઈએ. જયારે અમારી કારોબારીએ નક્કી કર્યું હતું જે લોકો કામ કરે, મજબૂતીથી સંગઠનનું કામ કરે, મેમ્બરો બનાવે, સમાજ સેવા કરે, એવા લોકોને ઓછા આપવા જોઈએ. કોને કઈ સેવા કરી છે પૂછવામાં આવ્યું, કોને કેટલું યોગદાન આપ્યું છે પૂછવામાં આવ્યું. ખાલી 1200 રૂપિયા ના મેમ્બર બનાવે એ જ સક્રિય, બીજા જે પણ કામગીરી કરે. ભૂમિકા નિભાવવાની છે, પરંતુ જો આ આક્ષેપ થતા હોય તો તમારી સામે પ્રશ્નાર્થ. બેન, એવું કઈ નથી, હું એ જ વાત કરું છું. તમે પોતા જેટલા હોદ્દેદાર બનેલા છે એમનું પોતાનું ફેસબુક આઈડી ચેક કરી લો છેલ્લા 1.5-2 વર્ષનું, કોને કેટલી સેવા આપી છે, શું કામ કરે છે, બધું પારદર્શક દેખાઈ જશે. એટલે મારું એ જ કહેવું હતું કે ખાલી હોદ્દો લઈને મોટો મોટો બોર્ડ ભરાઈ ગાડી આગળ ફરો એ ના ચાલે. કોરોના થી લઈ અને જે સમાજ સેવા કરી હોય, ₹1200 નો મેમ્બર બનાવે અને 2 જ મહિના થી આવ્યો હોય એને ઓછો આપી દેવાનો, બરાબર છે. અને 7 વર્ષ થી જે સમાજ ની સાથે લડ્યા હોય 15 થી અત્યાર સુધી માં, તો એને કોઈ ઓછો નહીં કઈ રીતના. એટલે લાલજીભાઈ આ સમજવું છે, આ ગૌરાંગભાઈ 1200 રૂપિયા ના મેમ્બર ની જે વાત કરે છે એ કયા પ્રકારના આક્ષેપ છે. બેન, 1200 રૂપિયા એટલે કોઈ પણ સંગઠન હોય એના મેમ્બરશીપ હોય. એટલે અમારા સંગઠન ની લાઈફ ટાઈમ મેમ્બર ફી 100 રૂપિયા છે. ઠરાવ ની અંદર લખેલું છે કે સંગઠન ના મેમ્બર ની ફી 100 રૂપિયા છે. તો 1200 રૂપિયા મેમ્બર ની લેવા, મેમ્બર ની ફી 100 રૂપિયા છે. પણ 1200 રૂપિયા ડોનેશન દર મહિને 100 રૂપિયા, એ પ્રમાણે 1200 રૂપિયા ડોનેશન વાળા વ્યક્તિ નું આપણે ફ્રી ઓફ માં કાર્ડ બનાવીએ છીએ. ઉપાધ્યક્ષ તરીકે એક જ સંગઠન ના હોદ્દેદાર તરીકે તમને એ બાબતની જાણ નથી? મને જાણ છે, મેં 1.5 વર્ષ થી સતત વિરોધ કર્યો છે આ બાબતનો કે 1200 રૂપિયા ના લેવા જોઈએ. આપણા કાર્યકર્તા જોડે 1200 રૂપિયા ના લેવા જોઈએ. જયારે આ મુદ્દો મંજૂર થયો ત્યારથી મારો વિરોધ છે. એમને બી ખ્યાલ છે, પૂછી લો. મેં દરેક જગ્યાએ એમનો આ બાબતનો વિરોધ કર્યો. લાલજીભાઈ, અમારો ગૌરાંગભાઈ થી લઈ અને અમારી જે 28 મહિના પહેલો કારોબારી મળી હતી એમનો જે ઠરાવ છે, હું ઠરાવ પણ તમને મોકલી શકું છું. એમાં ગૌરાંગભાઈ ની અમારા 125 ગૌરાંગભાઈ આ બંને ને મારું એ કહેવું છે કે પાટીદારોના ઉત્થાન માટે, પાટીદારોના ભલા માટે જો આ એક સંગઠન ની રચના થતી હોય તો આવી ક્ષુલ્લક વાતો પર જો બે હોદ્દેદારો આ રીતે ઝઘડતા હોય તો સવાલ ઉભા થાય. લાલજીભાઈ, બેન, એમને 40 મુદ્દામાં સાઈન કરાવડાઈ, સાંભળો બેન, 40 મુદ્દામાં સાઈન કરાવડાઈ, પછીનો સમયગાળો જોઈ લો. કોરોના છે, લોકડાઉન છે, તો લોકડાઉન માં કઈ રીતના તમારે કામ કરવું? ઓકે, આપ બંને અમારી સાથે જોડાયા, આપનો આભાર. તો હવે હોદ્દેદારોના નામો જે રદ કરવામાં આવ્યા હતા તે રદ શા માટે કરવામાં આવ્યા છે તેને લઈને એસપીજીના જ કેટલાક હોદ્દેદારો બળવો કરી રહ્યા છે. અને એસપીજીના રાષ્ટ્રીય પ્રમુખ લાલજી પટેલ જણાવી રહ્યા છે કે જે સભ્યોનું કોઈ સક્રિયતા જ નથી તેમને હોદ્દા પર રાખીને શું મતલબ. ત્યારે એસપીજી કે જેના અસ્તિત્વને લઈને પણ અત્યારે સવાલ છે, પાસમાંથી અલગ પડીને એસપીજીનું સંગઠન બનાવાયું હતું પરંતુ તેને લઈને પણ અત્યારે ક્યાંક બળવાની સ્થિતિ અંદરો અંદર જોવા મળી રહી છે.